ભુજમાં ઠેર ઠેર ગામ અને સીમતળમાં દબાણો જોવા મળે છે. મંજૂરી વગર બાંધકામો અને મંજૂરીના નિયમ વિરુદ્ધ બાંધકામો સામાન્ય બાબત છે. ભાડાનું તંત્ર નરોવા કુંજરવાની સ્થિતિમાં છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ભાડાની કામગીરીથી સૌ કોઈ નારાજ છે. ભાડાનું તંત્ર લોકો નાગરિક ધર્મ બજાવી ગેરકાયદેસર કામો પ્રત્યે નિયમ વિરુદ્ધના બાંધકામો માટે ધ્યાન દોરે તો પણ તે માટે પગલાં લેવા ઉત્સાહ બતાવતું નથી. માત્ર નોટિસ આપી અને કાયદાના ભંગ કરનાર સામે સંતોષ માને છે. હવે નોટિસ તંત્ર બની ગયું છે ભાડા. આ બાબતે RTI એક્ટિવિસ્ટ દતેશ ભાવસારે જણાવ્યું કે ખાસ તો ભુજમાં આપણે ડગલે ને પગલે જોઈએ છીએ ગેરકાયદેસર બાંધકામો છે. એ બાંધકામો જ્યારે જ્યારે પણ ભૂકંપ આવે છે ત્યારે બાંધકામો એ ભુજના લોકોના માટે જીવનું જોખમ ઊભું થાય છે. પછી આપણે વાત કરીએ 1919ના ભૂકંપની કે 1956ના ભૂકંપની, 30,000-35,000 લોકોના મૃત્યુ થાય છે. એવું ન થાય એના માટે આવા જે ગેરકાયદેસર બાંધકામો છે એ દૂર કરવા માટેની મારી 24 જેટલી ફરિયાદો છે. પણ દુઃખની વાત એ છે કે ભાડા દ્વારા કોઈ પણ એક પણ જે ગેરકાયદેસર બાંધકામ છે એનો એક પણ કાંકરો ખરાવવામાં આવ્યો નથી. આ સંદર્ભે એક કિસ્સામાં માન્ય કોર્ટમાં જ્યારે દાવો ગયો ત્યારે ભુજની SD કોર્ટે આદેશ આપેલો છે કે સિટી સર્વે નંબર 1057 જે જૂની દિલ્હીવાળાની હોસ્પિટલ તરીકે ઓળખાય છે એ હોસ્પિટલના નિર્ણયની તારીખ એટલે 1/3/2018 તારીખથી 3 અઠવાડિયામાં એણે પરમિશન માગવાની, એના પછીના 2 મહિનામાં ભાડાએ કાગળોની ચકાસણી કરીને એને મળવાપાત્રે પરમિશન આપ્યું, અને એના પછીના 1 મહિનામાં વધારાનું બાંધકામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનું. પરંતુ એ તમામ મુદતો વીતી ગઈ, એના પછી પણ મહિનાઓ નીકળી ગયા, તે છતાં ભાડાએ હજી એ પ્રોપર્ટીનું એક પણ કાંકરું ખેરવ્યું નથી. વધારામાં જ્યારે કોર્ટનો આદેશ છે તેના પછી પણ ભાડા માત્ર નોટિસો આપે છે. જ્યારે કોર્ટે ચોખ્ખો આદેશ કરેલો છે કે આ કાર્યવાહી થવી જોઈએ, પણ ભાડા એના પછી પણ માત્ર નોટિસ આપવા સિવાય કોઈ કાર્યવાહી કરતું નથી. એના સિવાયનો બીજો કિસ્સો છે પાવર ફિટનેસ જીમનો, તો એનામાં પણ ભાડાએ તોડવાની કોઈ જ કાર્યવાહી નથી કરી, માત્ર એમણે સીલ કર્યું છે. જ્યારે ભાડાના નિયમોમાં સ્પષ્ટ લખેલું છે કે ગેરકાયદેસર બાંધકામ હોય એને 21 દિવસની નોટિસ આપવી, એક નોટિસ આપવી, બીજી નોટિસ આપવી અને પછી તોડી નાખું, પરંતુ ભાડા દ્વારા કોઈ તોડવામાં આવ્યો નથી. માન્ય ભુજની કોર્ટ હોય, સેશન્સ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય, એક પણ કોર્ટે આ બાબતે કોઈ પણ પ્રકારનો સ્ટે આપ્યો નથી. તે છતાં ભાડા એ પ્રોપર્ટીએ નથી તોડતી. એના પછીની સંસ્કારનગરની પ્રોપર્ટી હોય કે અન્ય પ્રોપર્ટી, 4 પ્રોપર્ટીઓ એવી છે કે એ ચારે 4 પ્રોપર્ટીઓમાં જે ગેરકાયદેસર બાંધકામ કરનારા હોય છે ભાડા, એમની પાસે તમામ કાગળો દસ્તાવેજો માગ્યા છે, પણ એ દસ્તાવેજો કોઈ એમની પાસે છે નહીં, અને ગેરકાયદેસર બાંધકામ જ થયું છે. તે છતાં ભાડા એમને વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી નથી કરી. એટલે લગભગ અંદાજિત 9-21 જેવી પ્રોપર્ટી છે કે જેનામાં ચોખે ચોખ્ખું તોડવા પાત્ર જ એ પ્રોપર્ટી છે. ભાડાને બધે જવાબો રજૂ કર્યા છતાં ભાડા અત્યાર સુધી એક પણ કાંકરું એ પ્રોપર્ટીનું ખરાવ્યું નથી. અને જ્યારે પણ ભૂકંપ થશે ત્યારે આપણે ભુજના લોકો જ મરવાના છીએ, કેમકે અધિકારીઓ તો 1-2-3 વર્ષ પછી અહીંયાથી જતા રહેશે, અને જ્યારે જીવનું જોખમ ઊભું થશે તો આપણા ભુજના લોકો પર જ થવાનું છે. સમગ્ર બાબતે ભાડાના જુનિયર ટાઉન પ્લાનર પ્રજાપતિએ જણાવ્યું કે બધાને નિયમ અનુસાર નોટિસો આપવામાં આવે છે, અને હવે આગળની કાર્યવાહી એજન્સી નિમાઈ ગઈ છે એટલે આગળની તોડવાની કાર્યવાહી કરવામાં આવશે. આ દિલ્હીવાળાએ કોર્ટના આદેશ મુજબ પ્લાન રજૂ કરેલા, અમે એ પ્લાન સ્ક્રુટિનાઇઝ કરી અને GDCIને સુસંગત ન હોય કામ દૂર કરી નકશા રજૂ કરવા જણાવેલું છે. એ અનુસરીને જ કોર્ટના આદેશ મુજબ જ કાર્યવાહી જારીમાં જ છે. નોટિસ નહીં દઈ દીધી પછી તો એણે નકશા રજૂ કર્યા કોર્ટના આદેશ મુજબ, એ પ્રમાણે સ્ક્રુટિનાઇઝ કરી અને નિયમ અનુસાર જે બાંધકામ GDCIને સુસંગત નથી એ દૂર કરી અને આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે. એને અમે નોટિસ આપી દીધી હતી, હવે એ એણે નથી કર્યું એટલે હવે ઉચ્ચ કક્ષા નિર્ણય લઈ કાયદાકીય જોગવાઈ અધીન કાર્યવાહી કરવામાં આવશે. બસ એમને સામાન્ય રીતે 2-3 નોટિસો આપવામાં આવે છે, તેમ છતાં ન કરે તો પછી અમે વર્ક ઓર્ડર આપીને એ બાંધકામ દૂર કરશું. સીલિંગ પછી એ ભાઈ અરજદાર કોર્ટમાં ગયા છે, હજુ કોર્ટના નિર્ણયો આવ્યા નથી અને મુદતો પડ્યા નથી. કોર્ટે એવું કીધું કે કોઈ કડક કાર્યવાહી ન કરવી એવી સૂચના આપી છે. આ યથાવત જાળવી રાખવું અને કોઈ આગળની કડક કાર્યવાહી ના કરવી અને મુદતો પડ્યા કરે છે, કોઈ નિર્ણય આવ્યો નથી. એ રીતે ચોક્કસ કેસ હોય, કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ હોવા છતાં ભાડા નોટિસ પે નોટિસ અભિગમથી કામ કરે છે.
અમારો પશુ આહાર નવી ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યો છે. અમારા પશુ આહારમાં મિનરલ મિક્સર બાયપાસ સેટ છે. અમારા પશુ આહારથી દૂધ અને ફેટ વધે છે અને પશુ ખુશ થઈને ખાય છે. પશુ આહાર કોઠારામાં 4 મહિનાથી ચાલી રહી છે. જો આપને પણ આપના પશુનું વધારે દૂધ અને ફેટ લેવું છે તો વધુ વિગત માટે સંપર્ક હોલસેલ માટે ડીલરોની જરૂરત છે. સરનામું પશુ આહાર સોનાલિકા ટ્રેક્ટર એજન્સીની સામે કોઠારા કચ્છ. વિજય જૈન 9417087077 8360081529 ગુરમેલ સિંહ 9925312408